Bakhad, 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 Jantar. Bakul nu, Bakhad, Jantar. Bakul nu, Bakhad, Jantar. Bakul nu, Bakhad, Jantar. Bakul nu, Bakhad, Jantar. મારા બોસને ખરેખર બુદ્ધિશાળી છે. આજે મેં કીધું કે બોસ અડધા દિવસની રજા આપો તો મને કે બકુલ કુમાર અડધા દિવસથી શું કામ, આખા દિવસની રજા લઈ જાઓ પણ ઘરે બેસીને ઓફિસનું કામ કરજો અને મને ઈમેલ કરજો. હિસાબ કેમ મળતો નથી? બકુલ આવી ગયા બીજા બોસ. ઓફિસના બોસ સામે તો હું ગમે તેમ કરીને ચલાવી લઉં પણ આની સામે મારું કંઈ નથી ચાલતું. ઘરે બેસીને ઓફિસનું કામ કરવાનું છે અને બોસને ઈમેલ કરવાના છે. મને સારી રીતે બહાના બનાવતા પણ નથી આવડતું. ગયો તો રજા લેવા અને કામ લઈને આવી ગયો. એ તો એટલે તમારો થાક ઉતરી જાય એવો પ્લાન શોધી કાઢ્યો છે. તું ગમે તેવી ભાષાના રડે, ગમે તેવું બોલે પણ આજે તને બહાર ફરવા નહીં લીધો. ઓકે, તો આજે અસહકારનું આંદોલન થશે. અસહકારનું આંદોલન? હા, આજે તમારા માટે રસોઈ પણ નહીં બને, ચા પણ નહીં બને, કોફી પણ નહીં બને, તે તમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ પણ નહીં મળે. બેલા, મને રસોઈ બનાવતા નથી આવડતું. બેલા, એક બાજુ બોસ અને બીજી બાજુ ગુસ્સે ભરાયેલી પત્ની અને રસોડાની જવાબદારી આપણા પર. બકુલ કુમાર, આજે તમે બરાબરના ધંધે લાગી ગયા છો. પ્રિયંકા માસી, મારી માટે પાણી લાવ. એ પહેલા મારી માટે એક ચોકલેટ લાવ. લો મોટા મેડમ, આ તમારું પાણી ને તમારી ચોકલેટ. પાણી તું પી જા. નૂડલ્સ બેટા, મને માફ કરી દો. મેં પોપકોર્ન પણ બનાવ્યા અને નૂડલ્સ પણ બનાવ્યા પણ પોપકોર્ન સફેદમાંથી એટલી ઝડપે કાળા પડી ગયા કે ગેસ બંધ કરવાનો મોકો પણ ના મળ્યો અને નૂડલ્સ તો એટલા બધા બફાઈ ગયા કે ઝીરો થઈ ગયા એટલે બધું મારી બારીમાંથી બહાર ફેંકી દેવું પડ્યું. તો હવે મને બહુ ભૂખ લાગી છે. જોન, એક કામ કર બેટા, હું તને થોડા પૈસા આપું છું, તું બહાર જઈને નાસ્તો લઈ આવ. ડેડુ, એના કરતા મમ્મીને ફિલ્મ જોવા લઈ જાઓ, એ સસ્તું પડશે. હેન્સિંગની ધાર કરતા તારા જીભની ધાર જોરદાર છે. ચૂપચાપ લેસન કર દે. બેલા, બકુલ કુમાર કેમ છો બધા? છોકરાઓ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ નાનો. અને બકુલ કુમાર, તમે આ શું બેસ કાઢ્યો છે? નાના, ડેડુ રસોઈ બનાવતા શીખે છે. રાયનો દાણો બોલ્યો. એ વાત નથી, પપ્પાજી વાત શું છે કે આ રસોઈ બેલા બનાવે રોજ. આજે મને થયું કે બેલાને આરામ આપી અને હું જાતે રસોઈ બનાવું. અરે વાહ, મહિલાઓને માન, વેરી ગુડ. બકુલ કુમાર, મારું તો માનવું છે કે તમારે અઠવાડિયામાં કમસે કમ એક વાર તો રસોઈ બનાવવી જોઈએ, જેથી શું છે બીજા પુરુષોને પ્રેરણા મળે, એ લોકો સમજણ કેળવે અને સ્ત્રી પુરુષ વચ્ચેની અસમાનતા ઘટે. બનાવો બનાવો, શું બનાવો છો?
અત્યારે તો અમને બનાવે છે. હે નુડલ્સ? હા નુડલ્સ તના માટે બનાવું છું. તો એક કામ કરો, મારા માટે ઉપમા બનાવો. જાઓ ઉપમા. હા એ ના. અને હા, મારા માટે દાળ ઢોકળી બનાવો. જા તારા માટે દાળ ઢોકળી. લેલા કેટલું બધું કરિયાણું બગડશે, અને આ બધા માટે તું જ જવાબદાર હોઈશ. લેલા બેટા એ શું કહે છે? કાઈ નહીં બાબા, એમ કે છે કે દાળ ઢોકળીની સાથે લસણની ચટણી બનાવ. હા હા બનાવ બનાવ, જાઓ જાઓ. હા બનાવ. આટલી ખરાબ અને બેસવાદ રસોઈ મેં જિંદગીમાં ક્યારે નથી ખાધી. બકુલ કુમાર, તમે સાચે જ એક નંબરના માથે પડેલા જમાઈ રાખશો. ઓહો, કેટલું બધું કરિયાણું ને મસાલા બગાડ્યા. હા શીખું છું, સમય તો લાગે ને. મેડમ, તમે અમને રસોઈયા બનાવ્યા ને, પણ કામ તો મારું વધ્યું ને. કેટલા બધા વાસણો બગાડ્યા છે. જો ફરી આવા અખતરા કરશો ને તો નોકરી છોડીને જતી રહીશ. બકુલભાઈ બોલો. આ રહી ગયા તો આવી ગયા ટેન્શન વધારવા. બકુલભાઈ. હા બોલો, જે બોલવું એ બોલી કાઢો, ચિંતા ના કરો. એમ વધારો ટેન્શન વધારો. આજે હા આજે જે કેવું એ કહો, ચિંતા ના કરો. મને કઈ ખોટું લાગવાનું નથી, જે બોલવું એ બોલી કાઢો. અરે હું તમને, અરે જે કેવું એ કઈ નાખો. મેં કીધું ને બોલો. બોલો શું કેવું છું બોલો. અરે મને બોલવા તો દો. તો બોલો ને, તમને રોકે છો કોણ? તમે. જ્યારે બી હું કઈ બોલું છું તો વચ્ચે બજ્યું કરી દો છો. ભૂલથી બહાર કેમ પડ્યો, ઘરની અંદર કેમ ના પડ્યો? એ તો સારું થયું કે બે સેકન્ડ હું મોડો પડ્યો, નહીતર મારા માથા ઉપર પડ્યો હોત. તમે રસ્તે નીકળો તો શું કામ? અરે તમે તો માણસ છો કે શું છો યાર? ના ના, મારે કયા રસ્તે નીકળવું એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે તમે સોસાયટીમાં કચરો કેમ કરો છો. તમારા જેવા રહીશના લીધે થઈને આ સોસાયટીને એવોર્ડ મળતો મળશે. એવોર્ડ? શેનો એવોર્ડ? સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે આ વિસ્તારમાં એક કોમ્પિટિશન છે, જે સોસાયટી વધારે સ્વચ્છ રહેશે અને એવોર્ડ મળશે. અરે વાહ રમણીકલાલ, બહુ સરસ કોમ્પિટિશન રાખી છે. જો રમણીકલાલ, તમારા આ કાર્યમાં અમારા બધાનો તમને પૂરેપૂરો ટેકો છે. પણ જીલાલ, એમ બોલે નહીં ચાલે. આ બકુલભાઈને કહો કે નીચે જઈને કચરો ઉપાડે. નીચે જઈને કચરો ઉપાડે? ના તો શું હું ઉપાડું? મને વાંધો નથી. જો કે સોસાયટીના સેક્રેટરીના પતિ તરીકે આ બધા કામ તમારા મને આવે ના આવે? અને મને વાતોમાં ફરમાવીને તમે સમય બગાડો નહીં. ચાલો મારી સાથે અને સોસાયટી સાફ કરો. હા તમે જાઓ, હું આવું છું. ના પછી તમે છટકી જશો. બકુલ કુમાર ભૂલ કરી છે ને, તમારે સુધારવી પડશે. જાઓ. આપણે સફાઈ કરવા જવાનું છે. ચાલો રમણીકલાલ, બકુલ ને ખેંચીને લઈ જાઓ. ખેંચીને લઈ જાઓ. બેલા દીદી. હા ઐશ્વર્યા. બેલા દીદી, એક જોરદાર ઓફર છે. તમને તો ખબર છે ને કે આપણી સોસાયટીમાં સફાઈ અભિયાન ચાલે છે. હા બકુલ ગયા છે ને સફાઈ કરવા. હા તો સફાઈ પણ થઈ જાય અને આપણા શરીરને કષ્ટ ના પહોંચે એવી જોરદાર સ્કીમ લઈને આવી છું. ઐશ્વર્યા દીદી, તમારી પાસે દર વાતની સ્કીમ હોય છે જ? અને તમારી સ્કીમથી કેટલા મોટા બખડજંતર થાય છે એ ભૂલી ગયા? ના ના, આ વખતેની સ્કીમથી ફાયદો જ ફાયદો થશે. એક કંપની તમને સફાઈ માટેના, એટલે કે કચરા પોતું કરવાના મશીન ડિસ્કાઉન્ટ રેટથી આપશે. અને તમે કહેશો ને તો
તો સસ્તા પગારવાળા કામવાળા પણ તમને આપશે. આ કંપનીના મેમ્બર બનો અને બચત કરો. મેમ્બરશિપ ફી કેટલી છે? ઓન્લી 10,000 રૂપિયા. ઐશ્વર્યા, તો બકુલ આવે ને એટલે હું તને કહું. હા હો મેડમ, ચેતી જાઓ જરા, આ ઐશ્વર્યા હવામાં મેલ બનાવે છે. બકુલ ઓકે છે ને? હા ઓકે ઓકે. બકુલ, સારું થયું તમે આવી ગયા. આ ઐશ્વર્યા એક કંપનીની ઓફર લઈને આવી છે, જેમાં કચરા પોતાના મશીનો અને કામવાળા ડિસ્કાઉન્ટ રેટથી મળશે. ઓ મેડમ, આવી વાર્તા કરીને મારો પગાર ઓછો કરવાની વાત ન કરતા હો. રીમેમ્બર ધેટ. એટલે ચિંતા ના કર, હું પણ જોડે જઈશ એમાં, કેમ કે હવે તો પ્રેક્ટિસ પડી ગઈ છે. ઓહો, આ શું બોલો છો બકુલ? તો શું બોલું, શું બોલું બેલા? ઐશ્વર્યા દર વખતે નવા નવા અખતરા લઈને આવે છે અને તું એમાં પછી જોડાઈ પડ જાય છે. ડેડુ, સોસાયટી બરાબર સાફ કરીને. બરાબર સાફ કરી બેટા. મને મારી ગામની સ્કૂલના મગનલાલ માસ્ટર યાદ આવી ગયા. એ આખું મેદાન સાફ કરાવે. થોડો થોડો કચરો રહી જાય તો પાછળથી છોટી મારે. રમણીકલાલ એવા જ છે, બધો કચરો મારી પાસે ઉપાડાયો. આ બકુલભાઈ કરા છો? રમણીકલાલ, એવી ખેતી કરાવી છે કે એમના ભણકારા હજી વાગે છે. ભણકારા નહીં ડેડુ, રમણીક અંકલ પોતે જ છે. એ આયા. બકુલભાઈ, ખરા માણસ છો યાર તમે તો. શું થયું યાર? મારા ઘરેથી જે કચરો પડ્યો હતો એ તો મેં ઉપાડી લીધો. હવે શું છે? તમે કચરો તો ઉપાડ્યો, પણ છતાં બી પેનલ્ટી ભરવી પડશે. રમણીકલાલ, ખરા છો તમે? બકુલે સફાઈ કરી પછી સેની પેનલ્ટી લાગશે? મતલબ ગંદકી તો ત્યાંની ત્યાં જ રહી. એટલે હવે તમારે પેનલ્ટી ભરવી પડશે. કેટલા રૂપિયા? 500 રૂપિયા. એના કરતા હું એક કામ કરું, પેનલ્ટી નહીં ભરું, ફરી કચરો સાફ કરું. ના 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 ના, હવે તમને મોકો મળશે નહીં. તમને એક વખત મોકો આપ્યો તો પણ હવે તમારે પેનલ્ટી ભરવી પડશે. રમણીકલાલ, મારી પાસે છૂટા પૈસા નથી, સાંજે આપું છું. જાઓ. મારે 10-20 નથી જોઈતા, ખાલી 1-500 ની નોટ જોઈએ છે. ચલો કાઢો. મારી પાસે બધી 10-10,000 ની નોટો છે અને આ અંદર અંદર શું પેનલ્ટી માંગવાની? જાઓ ને, જાઓ. નહીં, સોસાયટી સેક્રેટરીના પતિ તરીકેની મારી ફરજ છે કે હું તમારી પાસેથી દંડ વસૂલ કરું. હા રમણીકલાલ, આપી દઈશ, હું આપી દઈશ. તમે ચિંતા ના કરો, ઘરે આવીને તમને પેનલ્ટી આપી દઈશ. જરા ચિંતા ના કરો, જાઓ. ભગવાન, આ કેવો દિવસ ઉગ્યો છે બેલા. ત્યાં રસોઈ બનાવવાનું મને ના સોંપ્યું હોત ને તો આ દિવસ જોવાનો વારો ના આવ્યો. અને હા, તમે મને ફિલ્મ જોવા લઈ ગયા હોત ને તો પણ આ કશી જ રામાયણ ન થઈ. હા હા હા, રમણીકલાલ, હું આવું છું પેનલ્ટી ભરવા માટે. હું 5-5 મિનિટે ફોન કરીને મેથી ના મારું. હું કહું ફોન. બકુલ કુમાર, કોઈ મૂંઝવણ છે? ના સસરાજી, મૂંઝવણ પણ નથી અને તમારી મદદની જરૂર પણ નથી. હા, તમારો જવાબ છે કે માગણી? રિપ્લાય, જવાબ. તો વાંધો નહીં, ચાલો હું જરા બજાર જઈ આવું. સસરાજી, આમ તો શું છે, વ્યવસ્થા છે મારી જોડે પૈસા નહીં, પણ શું છે કે આમ મારું ગોઠવણ આમ ઇનબેલેન્સ થઈ જાય એવું છે. એટલે જો તમારી પાસે 500 રૂપિયા આવે તો આપો ને, પેનલ્ટી ભરવાની છે. બકુલકુમાર, સાચી વાત તો એ છે કે મારે તમને પૈસા આપવા જોઈએ, પણ શું છે કે અત્યારે મારી પાસે વધારાના 500 રૂપિયા નથી. તમે એક કામ કરો, તમે સફાઈ કરી નાખો ને રૂપિયા 500 બચાવી લો. ના ના સસરાજી, હવે સફાઈ નહીં થાય. મારા બધા સાંધા છે ને ઢીલા પડી ગયા. હવે જો વાંકો વળી છે તો બધા છૂટા પડી જશે. તો હવે કરીશું શું? તમારે 500 રૂપિયા ભરવા નથી અને પેલા રમણીકલાલ એ વગર તમને છોડશે નહીં. મારા કોઈ મિત્ર પાસેથી ઉચીના પૈસા લઈને આપી દઈશ. રમણીકલાલ લોહી પી ગયા છે.
અરે હા હવે આપું છું રમણીકલાલ, મારે એક દિવસ ફોન કરીને શું હા આપી દઉં છું તમને, પૈસા આપી દઈશ. હા પેનલ્ટી પેનલ્ટી. જો શું કહો છો, તમને હવે ખબર પડી કે 10-10 હજારની નોટો નથી હોતી? ના ના એ તો મજાક મજાક કરતો હતો, હવે પડોશીમાં તો આવું ચાલ્યા કરે. હા તમે મન પર ના લો. હા ક્યાં જઈને આવ્યા બન? બકુલ અમે સફાઈના સાધનોની કંપનીમાં જઈને આવ્યા. બહુ સસ્તા સાધનો છે. એક પોતો કરવાનું મશીન પણ મેં બુક કરાવી લીધું છે. બુક કરાવી લીધું? કોને પૂછી? કોને પૂછીને તો વળી મેં જે મારી જાતને પૂછીને. મારી પાસે 500 રૂપિયા હતા તો મેં બુક કરાવી લીધું. ભગવાન કેવો દિવસ આવે છે. જુઓ મારી પાસે પેનલ્ટી ભરવાના 500 રૂપિયા નથી અને આ નંગ સફાઈ કરવાના મશીન માટે 500 રૂપિયા ભરીને આવી. ઐશ્વર્યા આ બધું તે શીખવાડ્યું છે, તારે મને 500 રૂપિયા આપવા પડશે. બકુલજી જો હું તો કંપની છું અને ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટે દબાણ કરવું એ મારી ફરજ છે. તને એટલે બેલા જ મળે છે? ગામમાં બીજી કોઈ સ્ત્રીઓ નથી? હે બધાય મને મને જ ટાર્ગેટ બનાવે છો રૂપિયા ખંખેરવા માટે? બકુલ તમે ચિંગુસના ચિંગુસ જ રહેવાના. એમ તો વિચારો કે મશીન આવશે તો કેટલો બધો ફાયદો થશે. ફાયદો ફાયદો નહીં થાય, મારા માથે કાલ પડી જશે. ફાયદો કેમ? બકુલનો હલો બચુભાઈ જીલા. હા હા આવીશ, હું કામ આવીશ. હા જયારે ફુરસદ મળશે ત્યારે આવી જઈશ. હા પણ તમે કોઈ મુસીબત નથી ને? અરે ભાઈ તકલીફ નથી ને તમને કોઈ? હે શું કહ્યું? તમારી ગાયો સૂકું ઘાસ નથી ખાતી? વેરી સિમ્પલ, ગાયોને લીલા કાચરા ચશ્મા પહેરાવી લો, ગાયોને ઘાસ લીલું દેખાશે એટલે ફટાફટ ખાવા મળશે, બરાબર? હે શું બીજી સમસ્યા છે? ગાયોના માપના ચશ્મા નથી મળતા? ભલામણ છે, હું શું જાણું? ગાયોને પૂછો ચશ્મા ક્યાં મળશે. હલો 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 કાપી નાખ્યો ભાઈ. જીલાલ ને સવાલ આડો પૂછો તો એને જવાબ પણ આડો જ મળે ને. પોતે મલાઈ ખાવી છે અને ગાયોને સૂકું ઘાસ ખવડાવશે. પછુડિયા પહેલી વાર મળી હતી, નથી ઓળખતી એને. એ બરફ ના પ્રદેશ માં ફ્રીજ અને એસી પણ વેચી આવે ને એવી પાકી છે પાકી. અને તું તું એકદમ બોલી છે મારી વેલા, તું બોલી છે. સોરી બકુલ. રમણીકલાલ ના ના હું ઘરે હતો પણ તાત્કાલિક ઓફિસર થી ફોન આવ્યો એટલે મારે ઓફિસ જવું પડ્યું છે. હું સાંજે ઓફિસે થી આવું એટલે તમને તમારા પેનલ્ટી ના પૈસા આપી દઉં. સાંજે આવીને તમને તમારા પૈસા આપી દઉં, જરા ચિંતા ના કરો. શું છે કે મારા બોસ છે, મારા બોસ ને હું જ્યાં સુધી કેબિનમાં ના જઉં ઓફિસમાં ના જઉં એમને જરા પણ ગમે નહીં. આપણા વગર છે ને ઓફિસ એકદમ સૂની સૂની થઈ જાય. આપણે તો બોસ છીએ બોસ. રમણી યાર તમારી ઓફિસ છે ને? તમારા બોસ છે? નમસ્તે બોસજી. એક નંબરના ચૂટા છો તમે, અને એ પણ 500 રૂપિયા જેવી વાત માટે? મસ્કરી કરતો હતો રમણીકલાલ, મજાક કરતો હતો તમને. એવું કે મેં તમને જોયા?
ટ્રોફીયા કરી મેં તમને જોયા, પણ તમને હસાવવા માટે આ નાટક કરતો હતો. બકુલભાઈ, તમે મારા વિશે ગમે તે થતા હો, પણ તમે ધારો છો એટલો હું ગાંડો નથી. આ તો ચોરી ઉપરથી સીના ચોરી. બકુલ કુમાર, હું સ્વીકારી લો. રમણીકલાલ, એમની પેનલ્ટીના 500 રૂપિયા હું ભરીશ, ઓકે? અને હા, હવે એ કહો કે તમે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માંગો છો કે સોસાયટીનું નાક કપાવું છે? ના ના, સોસાયટીનું નાક કે કપાવવા દેવાતું હશે? સોસાયટીનું નાક કે આપણું નાક છે. બસ, તો પછી હવે સોસાયટી એમ ફટાફટ સાફ કરવા માંડો, નહીં તો પછી સામેવાળી સોસાયટી છે ને એ પહેલો નંબર લઈ જશે ને આપણે રહીશું બીજા નંબરે. મારી પર આવા મેસેજ આવેલા છે. ના ના, એવું ન ચાલે. આપણે જીતીશું 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 અને જીતીશું. બકુલ, આપણે ભેગા મળીને સફાઈ કરીશું. હા ડેડુ, હું પણ આવીશ. અને હું પણ, બધા સાથે મળીને ગંદકીને દૂર કરીશું. યસ, સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના. સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના, સાથી રે, 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 સાથી હાથ બઢાના. રમણીકલાલ, થઈ ગઈ ને સોસાયટી સાફ? સાચું કહો છો બકુલભાઈ, આજે તમારા કારણે આખી સોસાયટી બહાર આવી ગઈ, અને 4 મિનિટમાં 4 કલાકનું કામ થઈ ગયું. એટલે જ કહે છે જા જા હાથ રળિયામણા. પણ મને એક વાત ના સમજાય, જિલ્લાલ અંકલે એમ કહ્યું કે આપણે આપણી સોસાયટી સાફ નહીં કરીએ તો સામેની સોસાયટી એવોર્ડ જીતી જશે. પણ સામેની સોસાયટી તો આપણી સોસાયટી કરતા સાવ ગંદી હતી, અને એ લોકોએ તો કોમ્પિટિશનમાં ભાગ પણ નહોતો લીધો. આ પ્લાન જિલ્લાલનો હતો. હા, તમારા બધાના મનમાં ઈર્ષા જગાડવાનો. જો મેં તમને સીધી રીતે કહ્યું હોત તો તમે ન માન્યા હોત, એટલે મેં સામેની સોસાયટીની વાત કરી, અને તમે બધા ભેગા મળીને ગંદકી સામે લડત આપવા નીકળી પડ્યા. વાહ સસરાજી, આપ જુઠ્ઠું બોલ્યા, પણ સમાજની સેવા કરવા માટે, લોકોનું ભલું કરવા માટે. અને બીજી મહત્વની વાત, બેલા બેટા, મશીનો ખરીદવાથી કચરો દૂર નહીં થાય, વૃત્તિ બદલવી પડશે. રોડ મારા પૈસે બનેલો છે અને રોજ મારે એની પર ચાલવાનું છે. દરેક જાહેર જગ્યા મેં ચૂકવેલા ટેક્સમાંથી બની છે, અને એને ચોખ્ખી રાખવી મારી ફરજ છે. અને એ માનસિકતા કેળવાશે તો ગંદકીનું નામો નિશાન નહીં રહે. હા, અને પ પ પ પ પ પેનલ્ટી પણ ને ભરવી પડે. આજે આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે હું રસ્તા ઉપર ક્યાંય કચરો નહીં ફેંકું, હું પોતે સ્વચ્છ રહીશ અને સ્વસ્થ રહીશ. ગાંધી બાપુ જિંદાબાદ, સ્વચ્છતા અભિયાન જિંદાબાદ.